ઇનપુટ કરાવવા માટે, એટલે કે જે કાંઈ આપ તમારે ઇનપુટ કરાવવું છે એની વેલ્યુ તમારે આપવાની રહેશે કીબોર્ડ પરથી. એવું કરવા માટે સ્કેન એફ નામનું એક સ્ટેટમેન્ટ છે. સ્કેન એફ, સ્કેન એફ છે ઇનપુટ સ્ટેટમેન્ટ છે. તો વેરિયેબલ ઇનપુટ કરાવવા માટે શું યુઝ કરવાનું રહેશે? સ્કેન એફ. સ્કેન એફ ની સિન્ટેક્સ સિન્ટેક્સ કેવી છે? તો આ સિન્ટેક્સ છે એની, સ્કેન એફ સ્મોલમાં ઇન્ટુ બ્રેકેટ. સિન્ટેક્સ એટલે શું? સિન્ટેક્સ એટલે એને રૂલ, એનો પેલું આપવાનો. કઈક અવાજ આવે છે કોઈને કે ક્લિયર આવે છે મારું વોઇસ? ક્લિયર આવે છે, હે, આવે છે ક્લિયર ને? આવે છે તો. હા હા ક્લિયર આવે છે. ઓકે સારું. સ્કેન એફ જે છે, અચ્છા એની સિન્ટેક્સ, સિન્ટેક્સ એટલે શું? સિન્ટેક્સ એટલે એનો રૂલ, કે કેવી રીતે આપી શકાય, એના રૂલ પ્રમાણે જ આપણે આપવું પડે. એમાં કઈ ચેન્જ કરો તમે તો તરત એરર આપે. પેલું કમ્પાઇલર આપણે જોયું તો, કમ્પાઇલર જે કમ્પાઇલ કરે તો એ રૂલ્સ ને એ બધું જોવે, રૂલ્સ પ્રમાણે ન હોય તો આપણને એરર છે એમ કે, એટલે આપણે કરેક્શન કરવું પડે. એટલે એની સિન્ટેક્સ એના રૂલ્સ હોય છે. તો સ્કેન એફ ની સિન્ટેક્સ આ રીતે છે, એસ સ્કેન એફ સ્મોલમાં ઇન્ટુ બ્રેકેટ ઇન્વાઇટેડ કોમા ની અંદર કંટ્રોલ સ્ટ્રીંગ. કંટ્રોલ સ્ટ્રીંગ કેવી હોય એ આપણે આગળ જોશું, પણ એ જે કઈ કંટ્રોલ સ્ટ્રીંગ આપશું એ આપણે ઇન્વાઇટેડ કોમામાં આપશું. પછી કોમા, પછી જે વેરિયેબલ ઇનપુટ કરાવવાના છે એ ઇનપુટના વેરિયેબલના નામ. ફોર એક્ઝામ્પલ, વી વન નામનો વેરિયેબલ હોય તો વી વન, પણ દરેક વેરિયેબલની આગળ એમ્પરસન સાઇન, એમ્પરસન સાઇન વેરિયેબલ ને, કોમા એમ્પરસન સાઇન બીજો વેરિયેબલ ને, કોમા. આ રીતે જેટલા વેરિયેબલ ને એક ઇનપુટ કરાવવા હોય એકી સાથે કરાવી શકાય, અને બ્રેકેટ ઓવર અને છેલ્લે સેમિકોલન. પણ આમાં એક કરતા વધારે વેરિયેબલ તમે ઇનપુટ કરાવતા હો તો એ તમને ખબર હોવી જોઈએ કે અહીંયા મારે એક, જ્યારે ઇનપુટ તમે આપો, પ્રોગ્રામ રન કરો, એક્ઝિક્યુટ કરો, ત્યારે ઇનપુટ તમે આપો ત્યારે તમને ખબર હોવી જોઈએ કે મારે બે ની વેલ્યુ આપવાની. બે ની વેલ્યુ આપવા માટે એક વેલ્યુ આપ્યા પછી એક સ્પેસ આપવાનો રહેશે અને પછી બીજી વેલ્યુ આપવાની રહેશે. સપોઝ તમે બે વેરિયેબલ એ અને બી ઇનપુટ કરાવતા હો તો એ અને બી ની વેલ્યુ તમે આપતા હો તો પહેલાની વેલ્યુ એ ની 10 હોય, બી ની 20 હોય, તો 10 સ્પેસ અને 20 એમ આપવાનું રહેશે. અધરવાઇઝ શું થાય, 10 અને સળંગ તમે 20 આપો તો 1020, 1020 થઈ જાય, તો એ ની વેલ્યુ 1020 થઈ જાય. એટલે એક કરતા વધારે વેરિયેબલ જ્યારે હોય ત્યારે તમે જ્યારે ઇનપુટ આપશો ત્યારે સ્પેસ આપીને એને સેપરેટ કરશો. તો આ એની સિન્ટેક્સ થઈ. એટલે સ્કેન એફ ઇન્ટુ બ્રેકેટ ઇન્વર્ટેડ કોમામાં કંટ્રોલ સ્ટ્રીંગ, કોમા એમ્પરસન વેરિયેબલ 1, કોમા એમ્પરસન વેરિયેબલ 2, અને બ્રેકેટ ઓવર અને સેમિકોલન, વેર વી વન વી ટુ એન્ડ સો ઓન આર લિસ્ટ ઓફ વેરિયેબલ્સ ટુ બી એક્સેપ્ટેડ થ્રુ કીબોર્ડ. થ્રુ કીબોર્ડ માટે સ્કેન એફ ચાલશે. બીજેથી ઇનપુટ તમારે લેવાનું હોય તો એના માટે અલગ મેથડ હોય, પણ આ કીબોર્ડ માંથી ઇનપુટ લેવાનું હોય ત્યારે સ્કેન એફ ચાલશે. એવરી વેરિયેબલ મસ્ટ બી સેપરેટેડ બાય કોમા. એક કરતા વધારે વેરિયેબલ હોય તો એને વચ્ચે કોમા તમારે આપવાનો રહેશે. કંટ્રોલ સ્ટ્રીંગ કંટ્રોલ્સ ઇનપુટ વિથ ધ હેલ્પ ઓફ ફોર્મેટ કોડ્સ. એટલે કંટ્રોલ સ્ટ્રીંગ ની અંદર જે છે એમાં તમારે દરેક વેરિયેબલ ના ફોર્મેટ કોડ આપવાના છે. ફોર્મેટ કોડ એટલે એ પર્સન્ટેજ થી સ્ટાર્ટ થશે, પર્સન્ટેજ સિમ્બોલ થી એ આગળ આપણે આવશે કે કોડ કઈ ટાઈપના છે. આમ કહી દઉં તમને, ઇન્ટીજર હોય તો ઇન્ટીજર માટેનો એક કોડ હોય, ફ્લોટ હોય તો ફ્લોટ માટેનો કોડ હોય. તો આ વી વન છે એ સપોઝ ઇન્ટીજર હોય તો પહેલો કોડ જે છે એ વી વન નો કોડ થાય, એટલે ઇન્ટીજર નો કોડ આપવાનો.
કોડ આપતા પહેલા પર્સન્ટેજ ના સાઇન આપવાનું, એટલે પર્સન્ટેજ પછી ઇન્ટીજર માટે ડી હોય છે તો પર્સન્ટેજ ડી, ફ્લોટ હોય તો એફ હોય તો પર્સન્ટેજ એફ એમ. હાવેવર સ્કેન એફ વોન્ટ્સ ટુ નો ધી એડ્રેસ ઓફ આઇટમ્સ ટુ બી રીડ, ધેરફોર ધી નેમ ઓફ વેરિયેબલ્સ ઇઝ પ્રિસિડેડ બાય એમ્પરસન. આ એમ્પરસન સાઇન શું કામ લગાડીએ છીએ એનું રીઝન આપ્યું છે, એ અત્યારે સમજવાની જરૂર નથી, એમ્પરસન લગાડવાનો એટલું આપણે સમજવાનું. કેરેક્ટર સ્ટ્રિંગ્સ આર એક્સેપ્શન ટુ ધીસ સિન્સ એ સ્ટ્રિંગ ઇઝ ઓલરેડી અ કેરેક્ટર પોઇન્ટર, એટલે આ બંને મુદ્દા જે છે બે ટોપ પોઈન્ટ્સ, એ બંને પોઈન્ટ્સ અત્યારે સમજવાની જરૂર નથી. હા, ધીસ ફંક્શન ઇઝ યુઝ ટુ પ્રિન્ટ, સોરી આ પ્રિન્ટ એફ છે, તો પ્રિન્ટ એફ એટલે સ્કેન એફ છે ઇનપુટ માટે છે, તો આઉટપુટ માટે કયું સ્ટેટમેન્ટ છે તો પ્રિન્ટ એફ. હવે સ્કેન એફ અને પ્રિન્ટ એફ બંનેમાં પેલું જે ફોર્મેટ સ્ટ્રિંગ જે છે કંટ્રોલ સ્ટ્રિંગ, કંટ્રોલ સ્ટ્રિંગ બંનેમાં આવે છે, એટલે એકી સાથે બંનેની કંટ્રોલ સ્ટ્રિંગ કેવી રીતે યુઝ થાય છે નીચે આખું ટેબલ આપ્યું છે, એટલે એ પહેલા આપણે પ્રિન્ટ એફ ડિસ્કસ કરી લઈએ. તો પ્રિન્ટ એફ એટલે આઉટપુટ માટે, ધીસ ફંક્શન ઇઝ યુઝ ટુ પ્રિન્ટ ધી કેરેક્ટર સ્ટ્રિંગ ફ્લોટ ઇન્ટીજર એટસેટ્રા ઓન ધ સ્ક્રીન, એટલે કોઈ પણ ટાઈપનો વેરિયેબલ હોય, કેરેક્ટર ટાઈપનો હોય, ફ્લોટ ટાઈપનો હોય, ઇન્ટીજર ટાઈપનો હોય, સ્ટ્રિંગ ટાઈપનો હોય કે ડબલ ટાઈપનો હોય, કોઈ પણ પ્રકારનો વેરિયેબલ હોય, તો એને એની વેલ્યુને સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરવા માટે આ યુઝ થાય. ઇટ અલાઉઝ યુઝર્સ ટેક્સ્ટ ઓલ્સો, તમારે પોતાને કઈ લખીને પ્રિન્ટ કરાવવું હોય તો પણ થઈ શકે. ફોર એક્ઝામ્પલ આપણે લખીએ ભાઈ ઇન્ટરેસ્ટ ઇક્વલ ટુ, પછી ઇન્ટરેસ્ટની વેલ્યુ, તો ઇન્ટરેસ્ટ ઇક્વલ ટુ એ આપણો વર્ડ છે યુઝરનો, યુઝરની ટેક્સ્ટ છે, અને ઇન્ટરેસ્ટની જે વેલ્યુ છે એ કોમ્પ્યુટર અંદરથી જે કેલ્ક્યુલેટ કરશે એ એ થશે, રાઈટ? તો યુઝર્સની જે ટેક્સ્ટ હોય એ પણ આપણે પ્રિન્ટ એફમાં પ્રિન્ટ કરી શકીએ છીએ. સ્કેન એફમાં યુઝરની ટેક્સ્ટ અલાઉ નથી, એટલે સ્કેન એફમાં ઓનલી કંટ્રોલ સ્ટ્રીંગ જે છે, આ કંટ્રોલ સ્ટ્રીંગમાં માત્ર પેલા પર્સન્ટેજ વાળા પર્સન્ટેજ સિમ્બોલ વાળી ફોર્મેટ કોડ જ આવશે. પણ પ્રિન્ટ એફમાં એની સિન્ટેક્સ છે, સિન્ટેક્સ તો આ જ પ્રકારની છે, પ્રિન્ટ એફ ઇન્ટુ બ્રેકેટ ઇન્વર્ટેડ કોમામાં કંટ્રોલ સ્ટ્રીંગ કોમા, અહીંયા હવે ધ્યાન રાખવાનું કે એમ્પર્સન સાઇન નથી, વેરિયેબલનું નામ ડાયરેક્ટ, પહેલા વેરિયેબલનું નામ કોમા, બીજા વેરિયેબલનું નામ કોમા, જેટલા હોય તેટલા, પણ જેટલા હોય એની કંટ્રોલ સ્ટ્રીંગમાં એને પેલું આ ફોર્મેટ કોડ આવી જવા પડે. બે વેરિયેબલ હોય તો બે ફોર્મેટ કોડ આવવા પડે, ત્રણ વેરિયેબલ હોય તો ત્રણ ફોર્મેટ કોડ આવવા પડે, જેવું સ્કેન એફમાં, સ્કેન એફમાં એવું જ છે. આ કંટ્રોલ સ્ટ્રીંગમાં તમે જેટલા વેરિયેબલ ઇનપુટ કરાવતા હોય એટલા નવો ફોર્મેટ કોડ આમાં આવવો જોવે. પણ પ્રિન્ટ એફમાં એના ફોર્મેટ કોડ ઉપરાંત યુઝરની ટેક્સ્ટ પણ અલાઉ છે, એટલે આપણી પોતાની ટેક્સ્ટ પણ આમાં લખવી હોય કંટ્રોલ સ્ટ્રીંગમાં તો તમે એડ કરી શકો, પણ જેટલા વેરિયેબલ હોય એને કોરસ્પોન્ડિંગ જે તે કોડ એનો આમાં આપવો પડશે. બ્રેકેટ ઓવર અને સેમી કોલન, પ્રિન્ટ એફ આખું સ્મોલમાં, તો આ થઈ એની સિન્ટેક્સ. હવે જે સ્કેન એફ અને પ્રિન્ટ એફ બંનેમાં આપણે કંટ્રોલ સ્ટ્રિંગની વાત કરી, એ કંટ્રોલ સ્ટ્રિંગ શું છે, તો એમાં આપણે કેવા કોડ યુઝ કરવાના છે, તો એ કોડ અહીંયા આપેલા છે ટેબલમાં. આ કોડ આપ્યો છે પર્સન્ટ ડી, એનો મિનિંગ આપ્યો છે, એટલે શેના માટે આનો ઉપયોગ કરવાનો છે. તો સ્કેન એફ હોય કે પ્રિન્ટ એફ હોય, જો તમારો વેરિયેબલ ઇન્ટીજર ટાઈપનો હોય તો એને કોરસ્પોન્ડિંગ જે પેલી આપશો કંટ્રોલ ફોર્મેટ કોડ એ રહેશે તમારો પર્સન્ટેજ ડી, જો ફ્લોટ હોય તો તમારો કોડ રહેશે પર્સન્ટેજ એફ, એક કેરેક્ટર હોય તો પર્સન્ટેજ સી. એક કરતા વધારે કેરેક્ટર ભેગા કરીને આગળ આપણે શીખશું કે એક કરતા, અત્યારે તો આપણે જે ડેટા ટાઈપ શીખ્યા છે એમાં માત્ર કેરેક્ટર એટલે સિંગલ કેરેક્ટર શીખ્યા છે, પણ એ સિંગલ કેરેક્ટર કરીને કેટલાય કેરેક્ટર કરીને આખી સ્ટ્રીંગ બનાવવી હોય તો કેવી રીતે બનાવે એ બધું આપણે શીખશું આગળ. પણ એવું હોય તો કેરેક્ટર સ્ટ્રીંગ કહેવાય, તો એના માટે પર્સન્ટેજ એસ. પછી
અગાઉ આપણે આ બધા વેરી વેરી ડેટા ટાઈપ જુદી જુદી ટાઈપની જોઈ હતી, આપણે લોંગ ની ને ડબલ ને બધું ઘણું અલગ અલગ જોયું હતું. તો એના માટેના કોડ્સ છે. લોંગ ડેસિમલ ઇન્ટીજર હોય તો LD, પર્સન્ટેજ LD, લોંગ ડેસિમલ. એટલે તમે જ્યારે ઇન્ટીજર ડેટા ટાઈપ ડિક્લેર કરો એમાં આગળ લોંગ લખીએ સ્મોલમાં, લોંગ ઇન્ટીજર, તો એ થઈ ગયો આપણો લોંગ ડેસિમલ ઇન્ટીજર. તો એના માટે છે પર્સન્ટેજ LD. પછી લોંગ ફ્લોટ લખો અથવા તો ડબલ લખો, બંને સરખું છે, તો એના માટે છે પર્સન્ટેજ LF. ડબલ ને પાછો લોંગ કરો, લોંગ ડબલ, તો પર્સન્ટેજ કેપિટલ LF. તમે ડિક્લેર કરશો એમાં તો લોંગ સ્મોલમાં લખશો, ડબલ સ્મોલમાં લખશો, એટલે ડિક્લેર એમ થશે. પણ જ્યારે એને વેરિયેબલ ને ઇનપુટ કરાવશું ત્યારે એની કંટ્રોલ સ્ટ્રીંગમાં પર્સન્ટેજ કેપિટલ L અને સ્મોલ F આ રીતે આપવાનું રહેશે. એને પ્રિન્ટ કરાવો ત્યારે પણ આ રીતે કોડ આપવાનો રહેશે. તો વેરિયેબલ જે ટાઈપનો હોય એનો કોરસ્પોન્ડિંગ આ ટાઈપનો કોડ તમારે આપવાનો રહેશે કંટ્રોલ સ્ટ્રીંગમાં, સ્કેન એફ હોય કે પ્રિન્ટ એફ હોય, એટલે કે ઇનપુટ હોય કે આઉટપુટ હોય. હવે પ્રિન્ટ આટલા કોડ જે છે, આ બધા કોડ સ્કેન એફ અને પ્રિન્ટ એફ બંનેમાં કામ લાગે છે, આ બધા ફોર્મેટ કોડ છે. હવે બીજા કેટલાક કોડ જે છે એ ખાલી પ્રિન્ટ એફ માં યુઝફુલ થાય. આ કોડ ફોર્મેટ કોડ નથી પણ બીજા વધારાના બેકસ્લેશ કોડ કહેવાય છે આને, બેકસ્લેશ કોડ, બેકસ્લેશ કોડ. તો બેકસ્લેશ કોડ માં શેનો શેનો કયા કયા કોડ આવે છે અને એનો ઉપયોગ કેવી રીતે થાય એ પણ આપણે જોઈએ. તો બેકસ્લેશ એન ન્યૂ લાઈન માટે. હવે પ્રિન્ટ એફ હોય, તમે પ્રિન્ટ એફ ની અંદર તમે કંઈક લખતા હો, જો સ્કેન એફ માં તો એક પણ કોડ એલાઉ છે જ નહીં. સ્કેન એફ માં આવા કોઈ કોડ, સ્લેશ કોડ કે એવા કોઈ એલાઉ નથી. કયા કોડ એલાઉ છે? માત્ર પર્સન્ટેજ કોડ, એટલે કે ડેટા ટાઈપ માટેનો જે કોડ છે એ જ એલાઉ છે સ્કેન એફ માં. પ્રિન્ટ એફ માં તમે જેમ તમારી યુઝરની ટેક્સ્ટ આપી શકો છો એમ પ્રિન્ટ એફ માં તમે આ વધારાના આવા કોડનો પણ ઉપયોગ કરી શકો છો. તો પ્રિન્ટ એફ ની અંદર જ્યારે આપણે માનો કે એક લાઈન લખતા હોય, આપણે ઇન્ટરેસ્ટ ઇક્વલ ટુ અથવા સિમ્પલ ઇન્ટરેસ્ટ ઇક્વલ ટુ, રાઈટ, પછી ઇન્ટરેસ્ટ ની વેલ્યુ, અને આ ઇન્ટરેસ્ટ આપણે પ્રિન્સિપલ એમાઉન્ટમાં એડ કરી દો તો ટોટલ એમાઉન્ટ થાય, એટલે જે ચૂકવવાની થતી રકમ થાય. તો ટોટલ એમાઉન્ટ બીજી લાઈનમાં પ્રિન્ટ કરાવવી હોય તો તમે અહીંયા લખી શકો પ્રિન્ટ એફ ની અંદર કંટ્રોલ સ્ટ્રીંગ ની સાથે ઇન્ટરેસ્ટ ઇક્વલ ટુ, પછી પહેલો વેરિયેબલ અહીંયા V1 ની જગ્યાએ ઇન્ટરેસ્ટ નો જે વેરિયેબલ હોય તે લખો, અને ઇન્ટરેસ્ટ ઇક્વલ ટુ પછી ત્યાં ઇન્ટરેસ્ટ પ્રિન્ટ કરાવવું છે એટલે ત્યાં ઇન્ટરેસ્ટ ને લગતો ફોર્મેટ કોડ આવશે આવડો પર્સન્ટેજ કોડ. ત્યાર પછી તમારે બીજી લાઈનમાં જવું છે, તો નેક્સ્ટ લાઈનમાં જવા માટે સ્લેશ એન, બેક સ્લેશ એન, પછી બાજુ લખો તમે અમાઉન્ટ ઇક્વલ ટુ, ટોટલ અમાઉન્ટ ઇક્વલ ટુ, અને પછી લખો તમે ટોટલ અમાઉન્ટ જે ટાઈપનો ડેટા ટાઈપ હોય, સપોઝ ઇન્ટીજર હોય તો એનું પર્સન્ટેજ D, અને અહીંયા વેરિયેબલમાં બીજો વેરિયેબલ જે છે એ અમાઉન્ટનો હોવો જોઈએ. આ રીતે તમે એક જ પ્રિન્ટ એફ સ્ટેટમેન્ટ ની અંદર એક કરતા વધુ લાઈન પ્રિન્ટ કરાવવી હોય ત્યારે બેકસ્લેશ એન નો ઉપયોગ કરી શકાય. બે ટેક્સ્ટ ની વચ્ચે તમારે કંઈક ટેબ એટલે થોડી જગ્યા છૂટશે, થોડી સ્પેસ છૂટશે, તો સ્પેસ છોડવી હોય તો બેકસ્લેશ T એટલે ટેબ, એટલે કીબોર્ડ ઉપર જે તમે ટેબ ની કી હોય છે એ પ્રેસ કરવાથી જેટલી સ્પેસ છૂટતી હોય છે એટલી જ સ્પેસ આ છોડશે. પ્રિન્ટ એફ જ્યારે સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય ત્યારે તમારે યુઝરને બેલ વગાડીને કંઈ અલર્ટ કરવાના હોય તો એ વખતે તમે ત્યાં બેકસ્લેશ એ નો યુઝ કરી શકો. બેકસ્લેશ એ છે એ અલર્ટ બેલ, બેલ માટે, એટલે બીપ અવાજ આવશે. બેકસ્પેસ એટલે બેકસ્લેશ B એટલે બેકસ્પેસ, બેકસ્પેસ એટલે એક સ્પેસ પાછું આવતો રહેશે કર્સર.
બેક સ્લેશ વી વર્ટિકલ ટેબ, વર્ટિકલ ટેબ એટલે વર્ટિકલી નીચે જાય થોડું. બેક સ્લેશ પોતાને પ્રિન્ટ કરાવવો હોય તો એકલા સિંગલ બેક સ્લેશ થી પ્રિન્ટ નહીં થાય, કારણ કે બેક સ્લેશ નો મતલબ તો કોડ છે, એટલે ડબલ બેક સ્લેશ કરશો ત્યારે સિંગલ બેક સ્લેશ પ્રિન્ટ થાય. કઈ ન પ્રિન્ટ કરાવવું હોય ને અહીંયા અટકી જવું છે એવું કઈક કેવું હોય તો નલ કેરેક્ટર પ્રિન્ટ કરાવવો પડે. બેક સ્લેશ 0 એટલે નલ, નલ નો મતલબ ત્યાં સ્ટોપ થાય, અટકી જાય છે, ત્યાં આગળ કઈ છે નહીં એમ. તો આ થયું સ્કેનએફ અને પ્રિન્ટએફ એટલે ઇનપુટ અને આઉટપુટ. તો પ્રોસેસિંગ કરવા માટે તો સિમ્પલ તમારે એરિથમેટિક ઓપરેટર્સ નો અને એનો ઉપયોગ કરીને તમારે પ્રોસેસિંગ માટેના સ્ટેટમેન્ટ લખવાના છે, એ તો આપણે બધું શીખ્યા જ છે. હવે ઇનપુટ આઉટપુટ ના સ્ટેટમેન્ટ પણ શીખ્યા, એટલે હવે આપણે ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ ત્રણેય વસ્તુ શીખ્યા. અને ત્યાર પછી બીજું શીખ્યા આપણે વેરિયેબલ ને કેવી રીતે ડિક્લેર કરાય છે. તો હવે માત્ર ડિક્લેર કરવું, ઇનપુટ કરવું, પ્રોસેસ કરવું અને આઉટપુટ કરવું એટલાથી પ્રોગ્રામ બની જશે નહીં. હવે હવે આપણે જોવાનું રહેશે તો આપણો આપણે આખો પ્રોગ્રામ બનાવવો કેવી રીતે. તો આખા પ્રોગ્રામનું સ્ટ્રક્ચર જોવું પડશે. સ્ટ્રક્ચર જોયા પછી જે તે સેક્શન મુજબ એના અમુક સેક્શન છે એ સેક્શન મુજબ જે કાંઈ કમ્પલસરી હોય એ બધું પ્રોગ્રામમાં લખવાનું રહેશે. અને બાકી આપણે જે શીખ્યા ઇનપુટ આઉટપુટ કેવી રીતે કરાય એના માટેના સ્ટેટમેન્ટ લખવાના રહે, અને એવી રીતે આખો પ્રોગ્રામ તૈયાર થાય. તો સી પ્રોગ્રામ જે છે, કોઈ પણ સી પ્રોગ્રામ, એનું એક સ્ટ્રક્ચર જોઈ લઈએ આપણે. બેઝિક સ્ટ્રક્ચર ઓફ એ સી પ્રોગ્રામ. એ સી પ્રોગ્રામ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ડિફરન્ટ સેક્શન્સ, જુદા જુદા સેક્શનમાં વહેંચાયેલું છે. There are six main sections, six sections. Not all sections are mandatory in every C program. દરેક C program માં દરેક section હોવા જોઈએ એવું જરૂરી નથી. તો કેટલા section છે? First section છે documentation section. બીજું section છે link section. Third definition section. Fourth global declaration section. Fifth main function. And sixth sub program section. આપણે જે ઇનપુટ આઉટપુટ બધું કરવાના છીએ એ બધું મેઇન ફંક્શનમાં આવશે. ડેટા ટાઈપ ડિક્લેર કરવાના છીએ એ પણ મેઇન ફંક્શનમાં આવશે. તો આ બધા સેક્શન શું છે અને ક્યાં શું આપવાનું છે એ પણ આપણે થોડું જોઈ લેવું પડશે. એટલે મેઇન વસ્તુ આપણી જે છે એ પાંચમા સેક્શનમાં છે, મેઇન ફંક્શન. તો ડોક્યુમેન્ટેશન પહેલું સેક્શન છે. ડોક્યુમેન્ટેશન સેક્શન, વોટ ઇઝ ડોક્યુમેન્ટેશન સેક્શન, એમાં શું હોય? તો એમાં તમે તમારા એ પ્રોગ્રામ જ્યારે જ્યારે ભવિષ્યમાં તમે ઓપન કરશો ત્યારે આ પ્રોગ્રામ શેનો છે, કોણે લખ્યો, કે દિવસે લખ્યો, શેના માટે લખ્યો, આવું બધી કઈ ડિટેલ તમારે એમાં સ્ટોર કરી રાખવી હોય તો સી પ્રોગ્રામને એની સાથે કોઈ મતલબ નથી. એ તમારા રેફરન્સ માટે છે, એટલા માટે એનું નામ છે ડોક્યુમેન્ટેશન સેક્શન. એટલે તમારું ડોક્યુમેન્ટેશન છે. સી ના કમ્પાઇલર ને એની સાથે કઈ મતલબ નથી, એ એને કોઈ રીતે એને એક્ઝિક્યુશનમાં લેશે નહીં. માત્ર તમે પ્રોગ્રામ ગમે ત્યારે ઓપન કરો તો તમને ખ્યાલ રહે કે આમાં આમાં હતું, એટલા માટે. તો ધ ડોક્યુમેન્ટેશન સેક્શન ઇઝ અ પાર્ટ ઓફ ધી પ્રોગ્રામ વેર ધી પ્રોગ્રામર ગીવ્સ ધ ડિટેલ્સ એસોસિએટેડ વિથ ધી પ્રોગ્રામ. He usually gives the name of the program, the details of the author and other description. એનો એક્ઝામ્પલ ડોક્યુમેન્ટેશન સેક્શન લખાય કેવી રીતે એનો એક્ઝામ્પલ. તો ડોક્યુમેન્ટેશન સેક્શન સ્ટાર્ટ કરવાના હો તમે ત્યારે આપો તમે સ્લેશ અને સ્ટાર, અને જ્યાં એ કમ્પ્લીટ થાય એન્ડ થાય ત્યાં આપો તમે સ્ટાર અને સ્લેશ. જો આ ફોરવર્ડ સ્લેશ છે, બેક સ્લેશ નથી. અગાઉ ઓલા કોડમાં જે આવ્યું હતું એ બેક સ્લેશ હતો, બંને અલગ છે, ફોરવર્ડ સ્લેશ છે. ડોક્યુમેન્ટેશન માટે ફોરવર્ડ સ્લેશ સ્ટાર અને સ્ટાર ફોરવર્ડ સ્લેશ, આ બે ની વચ્ચે જે કાંઈ હોય એ સી પ્રોગ્રામ ઓલવેઝ ઇગ્નોર કરશે. એની વચ્ચે જે કાંઈ લખ્યું છે એ બધું તમારા માટે છે. ભવિષ્યમાં તમે પ્રોગ્રામ ઓપન કરો તો ખ્યાલ રહે
તમને ખબર પડી જાય બધી પ્રોગ્રામ શેનો છે, કોણે લખ્યો, કઈ તારીખે, એવું બધું. એટલે એટલા માટે જ છે. એ તમારે લખવું હોય તો લખો, ના લખવું હોય તો કઈ નહીં. ડોક્યુમેન્ટેશન સેક્શન કમ્પલસરી નથી, પણ તૈયાર કરવું હોય ડોક્યુમેન્ટેશન તો આ રીતે કરી શકાય. સ્લેશ સ્ટાર, હવે આની અંદર આ બધું, આ એસ્ટરિક જે છે એ કમ્પલસરી નથી. ટૂંકમાં આટલું જ કમ્પલસરી છે ડોક્યુમેન્ટેશન સેક્શન બતાવવા માટે. ફોરવર્ડ સ્લેશ સ્ટાર એ સ્ટાર્ટ પોઈન્ટ છે, અને એન્ડ થયા પછી સ્ટાર અને ફોરવર્ડ સ્લેશ, આ બે ની વચ્ચે જે કાંઈ છે બધી કોમેન્ટ્સ ગણાશે. કોમેન્ટ્સ એટલે એને કમ્પાઇલરને એની સાથે નિસ્બત નહીં, કમ્પાઇલર એને ટચ કરે નહીં. હવે આની અંદર તમે એસ્ટરિક કરો દરેક લાઇન ની આગળ, બીજી કોઈ સાઇન કરો, તમને મનગમતી ડિઝાઇન કરો, જે કાંઈ કરો. મૂળામાં આપણે આટલું આટલું લખ્યું છે ફાઇલ નેમ, તો આ ફાઇલ ને તમે સેવ કરતી વખતે જે નામ આપ્યું હોય એ નામ, આ મેં એક એક્ઝામ્પલ આપ્યું છે, તમારું જે ફાઇલ નેમ હોય તે આપી શકો. ઓથર, તો આ મારું નામ લખ્યું છે, તમે તમારું નામ લખી શકો. ડેટ, તો જે તારીખે તમે આ કરતા હો, પ્રોગ્રામ તમારો લખતા હો, એ તારીખ આપી શકો, જેથી ખ્યાલ રહે કે મેં આ તારીખ આ દિવસે આ પ્રોગ્રામ લખ્યો. ડિસ્ક્રિપ્શન, એ પ્રોગ્રામ ટુ ડિસ્પ્લે હેલો વર્લ્ડ, ખાલી આટલું પ્રોગ્રામ છે, ખાલી હેલો વર્લ્ડ એવું ડિસ્પ્લે કરાવવું છે. પછી એમાં બીજી કાંઈ ડિટેલ, તો કે આમાં કાંઈ ઇનપુટ કરાવવાની જરૂર નથી, એટલે નો ઇનપુટ નીડે, અથવા ઇનપુટની જરૂર હોય તો એ તમે એવું કંઈ લખો. આ જે કાંઈ છે કમ્પલ્શન કાંઈ નથી, બધું જ ઓપ્શનલ છે, બરાબર છે. આ આખું ડોક્યુમેન્ટેશન સેક્શન છે. હવે બીજું સેક્શન હતું લિંક સેક્શન. લિંક સેક્શન જે છે એ થોડું એમ કહી શકાય કે કમ્પલસરી છે. કઈ રીતે, હું તમને વાત કરું. ધીસ પાર્ટ ઓફ એ પ્રોગ્રામ ઇઝ યુઝ ટુ ડિક્લેર ઓલ ધી હેડર ફાઇલ્સ ધેટ વિલ બી યુઝ ઇન ધ પ્રોગ્રામ. પ્રોગ્રામમાં જે કાંઈ તમે યુઝ કરો છો, ફોર એક્ઝામ્પલ ઇનપુટ માટે સ્કેન એફ યુઝ કર્યો, આઉટપુટ માટે પ્રિન્ટ એફ યુઝ કર્યો, પ્રોસેસિંગ માટે તો કઈ સ્ટેટમેન્ટ યુઝ કરતા નથી, પણ ઇનપુટ માટે સ્ટેટમેન્ટ યુઝ કર્યું, આઉટપુટ માટે કર્યું, પછી બીજા કોઈ સી ની ફેસિલિટી જે હોય, મારો કે સ્ક્વેર રૂટ કાઢવા માટે SQRT છે, તો SQRT નો યુઝ કર્યો તમે. બીજા નંબરે પ્રોગ્રામ જે છે એ જયારે આખો કમ્પ્લીટ થઈ જાય, પછી સ્ક્રીન છે એ આખો બ્લેન્ક થઈ જાય, એવું કઈ કરવું હોય તમારે, અથવા પ્રોગ્રામ સ્ટાર્ટ થાય ત્યારે આખો સ્ક્રીન પેલા શરૂઆતમાં બ્લેન્ક થાય, ત્યાર પછી જ આગળ વધે પ્રોગ્રામ તમારો, આવું કરવું હોય તો તમારે સ્ક્રીન ને બ્લેન્ક કરો છો, તો બ્લેન્ક સ્ક્રીન કરવા માટેનું આવશે ક્લિયર સ્ક્રીન. તો એ સી ની ફેસિલિટી થઈ, તો સી ની કોઈ ફેસિલિટી તમે યુઝ કરો છો, તો એ જે કાંઈ યુઝ કરીએ છીએ સી ની કોઈ પણ ફેસિલિટી, સી એ શું કર્યું છે, સી બનાવવામાં એ લોકોએ કે બધાને જુદા જુદા ભાગમાં વહેંચી દીધું. કોઈ પણ ફેસિલિટી હોય ને એ એક હેડર ફાઇલમાં હોય, તો એ જે પ્રકારની હોય ને એ પ્રકારની હેડર ફાઇલ્સ બધી અલગ અલગ હોય. તો હેડર ફાઇલ કેટલાય પ્રકારની હોય, જેમ કે તમે આ જે ઇનપુટ અને આઉટપુટ કરીએ છીએ, સ્કેન એફ છે ઇનપુટ કરે છે, પ્રિન્ટ એફ છે આઉટપુટ કરે છે, પણ ક્યાંથી કરે છે સ્કેન એફ, ક્યાંથી પ્રિન્ટ ઇનપુટ કરે, કીબોર્ડ ઉપરથી મેં વાત કરી છે. પ્રિન્ટ એફ ક્યાં તમને આઉટપુટ આપશે, કોમ્પ્યુટરના સ્ક્રીન ઉપર. જો આઉટપુટ બધા જુદી જુદી રીતે, આઉટપુટ ડિવાઇસીસ ઘણા બધા હોય, સ્ક્રીન એક આઉટપુટ ડિવાઇસ નથી. આઉટપુટ ડિવાઇસ તો પ્રિન્ટર પણ આઉટપુટ ડિવાઇસ છે, ફાઇલ અંદર ડાયરેક્ટ બનતી હોય તો એ આઉટપુટ થઈ જાય. તો આઉટપુટ જુદી જુદી જગ્યાએ હોય શકે, સ્ક્રીન પર જ હોય એવું જરૂરી નથી, પ્રિન્ટર ઉપર ડાયરેક્ટ હોય શકે, ફાઇલમાં સ્ટોર થતું હોય શકે, એમ તમારે ઇનપુટ કરવું હોય તો કીબોર્ડ પરથી હોય શકે, માઉસ થી તમે કઈ ક્લિક કરો છો તો એ રીતે નું ઇનપુટ હોય શકે, અથવા બીજી મેથડ ઇનપુટ કરવાની ફાઇલમાંથી, ફાઇલમાં સ્ટોર થયેલું ઓલરેડી હોય જ કમ્પ્યુટરમાં, એમાંથી ફાઇલને રીડ કરીને એમાં જે આંકડા છે એ વાંચી લેવાના હોય, રીડ કરવાના હોય.
ઇનપુટ જુદી જુદી જગ્યાએથી હોય શકે, પણ આ કીબોર્ડ અને સ્ક્રીન એને કહેવાય છે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ. બાકી બધા ઇનપુટ માટેનું જે કઈ સોર્સિસ છે એ બધા અલગ અલગ થઈ ગયા, પણ સ્ટાન્ડર્ડ કયા થયા? કીબોર્ડ ઇનપુટ માટે, સ્ક્રીન છે એ આઉટપુટ માટે. તો સ્કેન એફ છે એ કીબોર્ડ પરથી થાય એટલે સ્ટાન્ડર્ડ ઇનપુટ ડિવાઇસ પરથી થાય છે. પ્રિન્ટ એફ છે એ સ્ક્રીન પર આઉટપુટ લઈ જાય છે એટલે સ્ટાન્ડર્ડ આઉટપુટ ડિવાઇસ પર આઉટપુટ લઈ જાય છે. તો સ્કેન એફ અને પ્રિન્ટ એફ એટલે એની સિન્ટેક્સ શું છે, એ સ્ટેટમેન્ટ આવે ત્યારે કમ્પ્યુટરે શું કરવાનું છે, કઈ રીતે આગળ વધવાનું છે, આ બધી ડેફિનેશન બધી ઇન્ટરપ્રિટેશન ને બધું ક્યાં લખ્યું હોય? આ હેડર ફાઇલમાં stdio.h. STD એટલે સ્ટાન્ડર્ડ, IO એટલે ઇનપુટ આઉટપુટ. તો સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ ડોટ એચ શું કામ? હેડર ફાઇલ છે એટલે ડોટ એચ. જેટલી હેડર ફાઇલ હશે એનું બધા એમાં આગળ ડોટ એચ લાગશે. તો આ ફાઇલ ની અંદર આ બધી વિગત આપેલી છે, સ્કેન એફ અને પ્રિન્ટ એફ નો ઇન્ટરપ્રિટેશન, સ્કેન એફ અને પ્રિન્ટ એફ ની ડેફિનેશન, કે જે કઈ હોય તે બધું ક્યાં આપ્યું છે? stdio.h માં. તો જો તમારા પ્રોગ્રામમાં તમે સ્કેન એફ નો ઉપયોગ કર્યો હોય, અથવા પ્રિન્ટ એફ નો, અથવા બંને નો, અથવા હજુ બીજા એવું કેટલું આવશે જે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ ને લગતું આવશે, તો એવું કઈ પણ યુઝ કર્યું હોય સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ ને લગતી વિગત લગતી ફેસિલિટી નો ઉપયોગ કર્યો હોય, તો આ સ્ટેટમેન્ટ કમ્પલસરી થઈ જાય. હેઝ સાઇન ઇન્ક્લુડ એન્ગ્યુલર બ્રેકેટ સ્ટાર્ટ કરવાનો, stdio.h અને એન્ગ્યુલર બ્રેકેટ ઓવર કરવાનો. આ એની મેથડ છે. તો હવે તમે તમારા પ્રોગ્રામમાં નોર્મલી સ્કેન એફ ને તો આવવાનું જ છે, પ્રિન્ટ એફ સ્કેન એફ તો જ ઇનપુટ આઉટપુટ કરવાનું છે. તો આ લાઈન તમારી કમ્પલસરી થઈ ગઈ લિંક સેક્શનમાં. એટલે આ રીતે હું કહેતો હતો કે લગભગ એમ કહી શકાય કે આ જે લિંક સેક્શન છે કમ્પલસરી યુઝ કરવાનું આવે છે. તો આટલું તો એમાં એનો રૂલ છે કે આટલું તો લખવાનું જ છે, હેઝ સાઇન અને ઇન્ક્લુડ. તમને ખબર શું હોવી જોઈએ કે તમે જે ફંક્શન કે ફેસિલિટી યુઝ કરો છો એ શેમાં છે? તો સ્કેન એફ પ્રિન્ટ એફ નો યુઝ કરો છો એ તમને ખબર છે કે stdio.h માં છે. તો તમારે આમ હેઝ સાઇન ઇન્ક્લુડ સ્પેસ એન્ગ્યુલર બ્રેકેટ stdio.h એન્ગ્યુલર બ્રેકેટ ઓવર, આટલું એક સ્ટેટમેન્ટ શરૂઆતમાં લિંક સેક્શનમાં લખવાનું છે. તો આ રીતે જે કોઈ તમે ફેસિલિટી યુઝ કરો, આપણે જેમ જેમ આવતું જશે એમ હું કહેતો જઈશ તમને કે આ ફલાણી હેડર ફાઇલ ની અંદર હોય. તો સ્કેન એફ પ્રિન્ટ એફ આપણે જોયું એટલે એ કીધું મેં તમને કે એ શેમાં હોય? stdio.h માં હોય. એટલે તમે સ્કેન એફ પ્રિન્ટ એફ નો યુઝ કરતા હો તો ઓલવેઝ તમારે ઇન્ક્લુડ હેઝ સાઇન ઇન્ક્લુડ stdio.h આ તો આપવાનું રહેશે. ડેફિનેશન સેક્શન બીજું થર્ડ સેક્શન છે, ડેફિનેશન સેક્શન. ઇન ધીસ સેક્શન વી ડિફાઇન ડિફરન્ટ કોન્સ્ટન્ટ્સ. ધ કીવર્ડ ડિફાઇન ઇઝ યુઝ ઇન ધીસ પાર્ટ. કઈક ખોટું સેન્ટેન્સ લખાઈ ગયું લાગે. ધ કીવર્ડ ડિફાઇન ઇઝ યુઝ ઇન ધીસ પાર્ટ. આટલું સમજ આવે. ઇન ધીસ સેક્શન વી ડિફાઇન ડિફરન્ટ કોન્સ્ટન્ટ્સ, આટલું જ લખવાનું છે. અચ્છા, કોન્સ્ટન્ટ આ સેક્શન નો ઉપયોગ શેના માટે થાય છે? ડિફરન્ટ કોન્સ્ટન્ટ યુઝ કરવા માટે, કોન્સ્ટન્ટ ને ડિફાઇન કરવા માટે. આપણે મેથેમેટિક્સ માં પાય આવ્યા કરે, માનો કે તમારે સર્કલ નો પેલું ફાઇન્ડ કરવાનું હોય, એરિયા કે પેરીમીટર કે જે કાંઈ, તો એમાં પાય આવવાનું. પાય આવશે તો પાય નો યુઝ વારંવાર આવતો હોય, તો દરેક વખતે પાય ની વેલ્યુ લખવી તમારે 22/7 અથવા તો 3.14, એના બદલે તમે એક વખત ડિફાઇન કરી દો પાય એટલે આટલું. 3.14 તમારે યુઝ કરવાનું હોય તો પાય એટલે 3.14.
આખા પ્રોગ્રામમાં જ્યાં જ્યાં પાઇ તમે લખ્યું હશે ત્યાં ત્યાં 3.14 ઓટોમેટિક આવી જશે. આવું કરવા માટે ડેફિનેશન સેક્શન આપેલું છે. એટલે આઉટ આવું કરીએ એટલે મેથેમેટિકલી શું કર્યું આપણે, પાઇ ને કોન્સ્ટન્ટ તરીકે કહી દીધો આપણે, ડિફાઇન કર્યો કહેવાય. અને કોન્સ્ટન્ટ શું કામ કે એની વેલ્યુ જે ફિક્સ થઈ જાય પછી ચેન્જ થઈ શકે નહીં, વેરિયેટ ન થાય. બાકીના વેરિયેબલ નોર્મલી વેરિયેબલની વેલ્યુ વેરિયેટ થાય. આ વેરી આ છે તો એક પ્રકારનો વેરિયેબલ પી આઈ, આવું લખીએ છીએ આપણે, પી આઈ એક વેરિયેબલ જ કહેવાય. પણ એને આપણે કોન્સ્ટન્ટ તરીકે લેવો હોય તો એને ફિક્સ કરી દેવું પડે, એટલે પછી ક્યારે એની વેલ્યુ વેરિયેટ થાય. એવું કરવા માટે ડેફિનેશન સેક્શન આપેલું છે. ડેફિનેશન સેક્શનમાં ઓલવેઝ તમારે હેઝ ડિફાઈન આપવાનું છે, પછી સ્પેસ, પછી જે વેરિયેબલને કોન્સ્ટન્ટ તરીકે લેવાનો હોય એનું નામ. આમાં મેં કેપિટલમાં પીઆઈ લખ્યું છે એટલે આખા પ્રોગ્રામમાં જ્યાં જ્યાં કેપિટલમાં પીઆઈ હોય ત્યાં જ 3.14 રિપ્લેસ થશે. સ્મોલમાં પીઆઈ હોય તો નહીં થાય, કારણ કે કેસ સેન્સિટિવ છે. કેપિટલ પીઆઈ સ્પેસ, પછી પીઆઈ ની જે કોન્સ્ટન્ટ વેલ્યુ ફિક્સ કરવાની હોય તે અહીંયા ઇક્વલ ટુ સાઇન નો ઉપયોગ કરવાનો નથી, ખાસ ધ્યાન રાખજો. ડિફાઇન પાઈ ઇક્વલ ટુ 3.14 આવું લખવાનું નથી. ડિફાઇન પાઈ સ્પેસ અને પછી એની કોન્સ્ટન્ટ વેલ્યુ 3.14. તો જ્યાં જ્યાં પાઈ હશે પ્રોગ્રામમાં યુઝ થયેલું હશે. પ્રોગ્રામ ક્યાંથી સ્ટાર્ટ થશે? આપણો મેઇન સેક્શન. તો મેઇન સેક્શન ની અંદર આખા પ્રોગ્રામમાં જ્યાં જ્યાં પીઆઈ લખેલું હશે ત્યાં બધી જગ્યાએ 3.14 થઈ જશે. તો આવું કોન્સ્ટન્ટ ડિક્લેર થાય, કોન્સ્ટન્ટ ની ડેફિનેશન આપી શકાય, રાઈટ? અચ્છા, મેઇન જ નહીં પણ મેઇન પછીનું એક સેક્શન હતું સબ ફંક્શન, એક મિનિટ, હા, સબ પ્રોગ્રામ સેક્શન. તો મેઇન ફંક્શન અને સબ પ્રોગ્રામ સેક્શન કોઈ પણ જગ્યાએ કે બીજા કોઈ સેક્શનમાં, ગ્લોબલ ડિક્લેરેશન સેક્શન ક્યાંય પણ પીઆઈ નો યુઝ થયો હોય, ડેફિનેશન સેક્શન તમે એકવાર આપ્યું એ પછી આખા રેસ્ટ ઓફ ધી પ્રોગ્રામમાં ક્યાંય પણ પીઆઈ નો યુઝ થાય, કેપિટલ પીઆઈ નો, તો ત્યાં એ ઓટોમેટિક 3.14 રિપ્લેસ કરી દેશે. હવે પછીનું સેક્શન આવ્યું ગ્લોબલ ડિક્લેરેશન સેક્શન. અગાઉના વેરિયેબલ કેમ ડિક્લેર કરવાના એ તો આપણે નોર્મલી મેઇન ફંક્શન ની અંદર વેરિયેબલ કેમ ડિક્લેર કરવાના એ તો આપણે જોઈ ચૂક્યા છીએ. એ જ રીતે આની અંદર ગ્લોબલ ડિક્લેરેશન સેક્શનમાં પણ તમે વેરિયેબલ ડિક્લેર કરી શકો. ફર્ક એટલો છે, તમને હું સમજાવી દઉં પછી વાંચીએ. આપણે મેં વાત કરી એમ કે મેઇન આપણો પ્રોગ્રામ જે છે એ મેઇન ફંક્શન ની અંદર હશે. તો મેઇન ફંક્શન ની અંદર એવું કંઈક આપણે લખવાનું થતું હોય જે અમુક પ્રોસેસ એવી હોય જે વારંવાર રિપીટ થતી હોય. ફોર એક્ઝામ્પલ ફેક્ટોરિયલ, કોઈ પણ નો ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવાનો હોય તો પ્રોસેસ એકની એક જ છે કે જેનો ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવાનો હોય ત્યાંથી સ્ટાર્ટ કરો, 1 માઇનસ કરતા જાઓ અને 1 ન આવે ત્યાં સુધી એક એક ઓછો કરતા જાઓ અને દરેક વખતે એનો મલ્ટીપ્લિકેશન કરતા જાઓ. 5 ફેક્ટોરિયલ હોય તો 5 × 5 માંથી એક માઇનસ કરો એટલે 4 થયો, તો 5 × 4 જે રિઝલ્ટ આવ્યું એને 4 − 1 કરો એટલે 3 થયો, તો 20 × 3 = 60. આ રીતે આપણું પ્રોસેસ ચાલવાની છે. તો ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવાની પ્રોસેસ તો આપણે લખીએ તો વારંવાર ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવાનો આવતો હોય આપણા પ્રોગ્રામમાં. આપણે જોયું કોમ્બિનેટ્રિક્સમાં ને એમાં કે n ફેક્ટોરિયલ અપોન r ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ r ફેક્ટોરિયલ, તો n નામના n ની જે વેલ્યુ એનો ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવો પડે, તો એના માટે પ્રોસેસ કરવાની. r ની જે વેલ્યુ એના માટે ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવો હોય તો એના માટે ફરી પ્રોસેસ કરવાની. તો આવી એકની એક પ્રોસેસ રિપીટેશન ના કરાય તો એ પ્રોસેસને તમે તમારી રીતે એક જગ્યાએ લખી નાખો અને એ પ્રોસેસ જ્યાં લખી હોય એને કોલ કરી અને એ પ્રોસેસ એક્ઝિક્યુટ કરવાનું કહો, તો આ મેથડને કહેવાય સબ પ્રોગ્રામ સેક્શન. એટલે એક પ્રોગ્રામ ની અંદર બીજો નાનકડો પ્રોગ્રામ આપણે વારંવાર જરૂર પડતી હોય એવો લખવો હોય તો એ સબ પ્રોગ્રામ સેક્શનમાં લખી દો. મેઇન ફંક્શનમાં જ્યારે જ્યારે ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવાની જરૂર પડે ત્યારે આ સબ પ્રોગ્રામ સેક્શનમાં જે નામ આપ્યું હોય ફેક્ટોરિયલ માટે એને કોલ કરી અને તમે એનો ઉપયોગ અહીંયા મેઇન ફંક્શનમાં કરી શકો. તો એકની એક પ્રોસેસ રિપીટ કરવી પડે નહીં. તો
મેઇન ફંક્શનમાં એ વેરિયેબલોનો ઉપયોગ થવાનો, સબ પ્રોગ્રામ સેક્શનમાં એ વેરિયેબલોનો ઉપયોગ થવાનો. તો આ બંને સેક્શનની અંદર સબ પ્રોગ્રામ સેક્શનમાં એક જ પ્રોગ્રામ હોય એવું જરૂરી નથી, એક જ પ્રોસેસ હોય, ફેક્ટોરિયલની પ્રોસેસ હોય, પછી બીજી કઈક પ્રોસેસ હોય જે વારંવાર રિપીટ થતી હોય તો આપણે બીજો સબ પ્રોગ્રામ લખીએ, ત્રીજી કઈક એવી પ્રોસેસ હોય કે જે વારંવાર ઉપયોગ થતો હોય તો આપણે ત્રીજી સબ ત્રીજો સબ પ્રોગ્રામ લખીએ. તો આવા જુદા જુદા સબ પ્રોગ્રામ મેઇન ફંક્શન ની નીચે આવશે. તો દરેકમાં અલગ અલગ વેરિયેબલ નો ઉપયોગ થતો હોય, મેઇન ફંક્શન માં વેરિયેબલ નો ઉપયોગ થતો હોય. તો દરેક ફંક્શન ની અંદર તમે જે જ્યારે વેરિયેબલ ને ડિક્લેર કરો, મેઇન ફંક્શન ની અંદર ડિક્લેર કરીએ તો એ મેઇન માટેનો લોકલ વેરિયેબલ થયો. એક સબ પ્રોગ્રામ ફેક્ટોરિયલ માટેનો હોય એની અંદર એનો કોઈક વેરિયેબલ ડિક્લેર કરીએ તો એ જે તે સબ પ્રોગ્રામ નો એ લોકલ વેરિયેબલ થયો. એટલે કે એટલા સેક્શન એટલા સબ પ્રોગ્રામ પૂરતો જ એ વેરિયેબલ યુઝમાં આવે. મેઇન ફંક્શન ની અંદર ડિક્લેર કરેલો હોય તો મેઇન ફંક્શન ની પૂરતો જ એ વેરિયેબલ ઉપયોગમાં આવે, મેઇન ફંક્શન ની બહાર જતા રહીએ ત્યાં એ ઓલો વેરિયેબલ હોય નહીં, જીવિત હોય નહીં, લાઈવ ન હોય. મેઇન ફંક્શન માં જ એની વેલ્યુ મળે, એની બહાર ન મળે. તો એવા વેરિયેબલ ને કહેવાય લોકલ વેરિયેબલ. પણ દરેક ફંક્શન ની અંદર એકનો એક વેરિયેબલ નો ઉપયોગ કરવો હોય તમારે તો એને કહેવાય ગ્લોબલ વેરિયેબલ. મેઇન ફંક્શન માં એક વેરિયેબલ નું નામ આપણે આપ્યું, પ્રિન્સિપલ એમાઉન્ટ નું નામ આપ્યું આપણે સપોઝ પી, તો એ જ પી ની વેલ્યુ જે મેઇન ફંક્શન માં હોય એ જ પી ની વેલ્યુ પી જ્યારે જ્યારે સબ પ્રોગ્રામ માં ઉપયોગ કરીએ ત્યારે એની વેલ્યુ ત્યાં જે હોય એ જ આવવી જોઈએ. એવું કરવું હોય તો એને કહેવાય દરેક માટે એક સરખો એક જ વેરિયેબલ, એની વેલ્યુ બધે કોઈ પણ ફંક્શન માં અવેલેબલ થાય અને વેરિયેબલ બધી જગ્યાએ લાઈવ હોય. તો એવા વેરિયેબલ ને કહેવાય ગ્લોબલ વેરિયેબલ. જ્યારે અગાઉ મેં વાત કરી મેઇન ની અંદર ડિક્લેર કરો તો એ એટલા મેઇન પૂરતો મર્યાદિત હોય લોકલ. તો આ છે લોકલ અને ગ્લોબલ નો કોન્સેપ્ટ. તો ગ્લોબલ વેરિયેબલ ડિક્લેર કરવા હોય તો ગ્લોબલ ડિક્લેરેશન સેક્શન માં ડિક્લેર કરવાના, ગ્લોબલ ના હોય અને જે તે ફંક્શન પૂરતા જ હોય મેઇન કે સબ પ્રોગ્રામ લખતો લખ્યા હોય તો એના પૂરતા જ હોય તો એની અંદર જ કરવાના ડિક્લેર, લોકલી કરવાના. તો આ કોન્સેપ્ટ તો ગ્લોબલ ડિક્લેરેશન નો. તો ધ ગ્લોબલ વેરિયેબલ્સ એન્ડ યુઝર ડિફાઇન ફંક્શન્સ આર ડિક્લેર ઇન ધીસ પાર્ટ ઓફ ધ કોડ. અચ્છા, હવે ગ્લોબલ વેરિયેબલ્સ તો ડિક્લેર થાય જ, પણ તમે જે સબ પ્રોગ્રામ લખવાના છો એના જે કઈ નામ આપશો એ પણ ક્યાં ડિક્લેર થશે? ગ્લોબલ ડિક્લેરેશન સેક્શન. ગ્લોબલ વેરિયેબલ્સ એન્ડ યુઝર ડિફાઇન્ડ ફંક્શન, યુઝર ડિફાઇન્ડ ફંક્શન એટલે સબ પ્રોગ્રામ્સ આર ડિક્લેર્ડ ઇન ધીસ પાર્ટ ઓફ ધી કોર્સ. એક્ઝામ્પલ આપ્યું ગ્લોબલી ડિક્લેર કરવાની મેથડ તો એની જ છે, જે લોકલી કરો કે ગ્લોબલી કરો મેથડ એની જ છે, માત્ર કઈ એની કયા પ્લેસ પર કરો છો. ગ્લોબલ ડિક્લેરેશનમાં કરો તો એ ગ્લોબલી યુઝ થશે, મેઇન ની અંદર કરશો તો એ લોકલી યુઝ, એટલો જ ફરક છે. હવે મેઇન ફંક્શન, મેઇન ફંક્શન જોઈએ આપણે. એ જોયા પછી આપણે પ્રોગ્રામ લખી શકશું. તો મેઇન ફંક્શન જે છે, એવરી સી પ્રોગ્રામ નીડ્સ ટુ હેવ ધી મેઇન ફંક્શન, એ કમ્પલસરી છે આ સેક્શન. કમ્પલસરી આમાં તો આ મેઇન વગરનો સી નો પ્રોગ્રામ હોય શકે નહીં. ઇટ કન્ટેન્સ ટુ પાર્ટસ, બે પાર્ટ છે, એક ડિક્લેરેશન પાર્ટ અને બીજો એક્ઝિક્યુશન પાર્ટ. એટલે ડિક્લેરેશન પાર્ટમાં આપણે વાત કરેલી છે કે દરેક વેરિયેબલ ડિક્લેર આવી રીતે થાય, ઇન્ટીજર એ ઇક્વલ ટુ 10 સેમીકોલન. બીજા જેટલા વેરિયેબલનો યુઝ કરવો હોય એ બધા પહેલા ડિક્લેર કરવા પડે કે એ ઇન્ટીજર છે, ફ્લોટ છે, કયા કઈ ટાઈપના જે ડિક્લેરેશન આપવું પડે. એક આ ડિક્લેરેશન પાર્ટ, ડિક્લેરેશન પાર્ટ કમ્પ્લીટ થયા પછી જ તમારો જે પાર્ટ છે એક્ઝિક્યુશન પાર્ટ એટલે
બીજો પાર્ટ શરૂ થશે એટલે આપણું મેઇન જે લોજિક છે પ્રોગ્રામનું એ લોજિક એપ્લાય તમારે બીજા પાર્ટમાં કરવાનું છે. એટલે તમે વિચારો વોઇડ મેઇન આ મેઇન જે ડિક્લેર કર્યું એની પહેલા જે કાંઈ આપ્યું એ બધું કોઈ વસ્તુ લોજિક નો ભાગ નથી. ફ્લો ચાર્ટ ના અલ્ગોરિધમ જે લખો છો તમે એ પાર્ટ અહીંથી શરૂ થાય છે ડિક્લેરેશન પછી. મેઇન લોજિક જે તમારું જે છે અહીંથી સ્ટાર્ટ થાય, રાઈટ? તો એને તમારે અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. બાકીનું જે છે એ બધું સી ના રૂલ્સ મુજબ કરવાનું. સી માં એવા રૂલ્સ છે કે આ બધા સેક્શન માંથી જેટલી જેની જેની જરૂર પડે એ આપવું પડે, મેઇન ફંક્શન આપવું પડે, આ ડિક્લેર કરવા પડે, આ બધા સી ના રૂલ્સ મુજબ આપણે કરીએ છીએ. ત્યાર પછી મેઇન આપણું લોજિક શરૂ થશે. તો બે પાર્ટ છે, ડિક્લેરેશન પાર્ટ અને એક્ઝિક્યુશન પાર્ટ. ઓલ ધી વેરિયેબલ્સ આર ડિક્લેર ઇન ધી ડિક્લેરેશન પાર્ટ, જે મેં વાત કરી. ધ મેઇન ફંક્શન એનક્લોઝ વિદ ઇન કર્લી બ્રેકેટ્સ. મેઇન ફંક્શન એનક્લોઝ વિદ ઇન કર્લી બ્રેકેટ્સ એટલે મેઇન ફંક્શન જેવું સ્ટાર્ટ થાય પછી કર્લી બ્રેકેટ સ્ટાર્ટ કરવો પડે અને આખું મેઇન ફંક્શન પૂરું થાય એનો કર્લી બ્રેકેટ ઓવર કરવો પડે. એટલે કર્લી બ્રેકેટ સ્ટાર્ટ અને કર્લી બ્રેકેટ એન્ડ એની વચ્ચે જે આખું છે એ આપણો પ્રોગ્રામ છે. તો મેઇન ને કેવી રીતે લખવાનું છે એ આપણે સમજી લઈએ. આ એક એક્ઝામ્પલ આપ્યું છે મેં, વોઇડ મેઇન બ્રેકેટ સ્ટાર્ટ બ્રેકેટ ઓવર. કમ્પલસરી આવું નથી, વોઇડ લખવું જ એવું જરૂરી નથી. વર્ડ ન લખો તો શું થાય, લખીએ તો શું થાય, આ બધા પ્રશ્નોના જવાબ તમને થોડા પ્રેક્ટિકલી આપીશું. પણ અત્યારે આપણે આટલું સમજી લઈએ કે વર્ડ મેઇન લખશું. મેઇન ફંક્શન જે ફંક્શન સી ની અંદર કોઈ પણ ફંક્શન હશે એ ફંક્શન હોય એટલે એની આર્ગ્યુમેન્ટ હોય. આર્ગ્યુમેન્ટ મતલબ આપણે કેવાય એફ ઓફ એક્સ આપીએ, એફ ઓફ એક્સ તો એક્સ છે એ આર્ગ્યુમેન્ટ થઈ, એફ ફંક્શન નું નામ થયું. કારણ કે આર્ગ્યુમેન્ટ બદલાય, એફ ઓફ વાય થાય, એફ ઓફ એક્સ વન થાય. તો એફ છે એ ફંક્શન છે, એવી રીતે આમાં મેઇન છે એ ફંક્શન છે. તો એની આર્ગ્યુમેન્ટ અંદર હોય શકે ને, તો આર્ગ્યુમેન્ટ હોય તો બ્રેકેટ ની અંદર આપવાની છે, ન હોય તો ખાલી બ્રેકેટ શરૂ કરીને પૂરો કરવાનો. એટલે આ ફંક્શન છે મેઇન છે એ ફંક્શન છે એટલે આ બ્રેકેટ સ્ટાર્ટ બ્રેકેટ ઓવર આટલું તો આવશે જ. આર્ગ્યુમેન્ટ ક્યારે હશે ક્યારે નહીં એ બધું આપણે ફ્યુચરમાં શીખી શકાય, અત્યારે આપણે જરૂરી નથી, આપણા કોર્સમાં પણ નથી આવતું. પણ આર્ગ્યુમેન્ટ પણ આમાં આવી શકે, આર્ગ્યુમેન્ટ આવે તો શું થાય શું ના થાય એ બધું સી નું એડવાન્સ સી ટાઈપ નું આપણે ભણતા હોય તો એ બધું કરી શકાય. અત્યારે આપણે આટલું જ સમજશું કે મેઇન કમ્પલસરી લખવાનું જ છે, એ ફંક્શન છે એટલે બ્રેકેટ સ્ટાર્ટ બ્રેકેટ ઓવર આવે. એની આગળ વોઇડ લખ્યું છે, એ વોઇડ શું કામ લખ્યું છે એટલું ખાલી વાત આપણે ફ્યુચરમાં કરીશું. તો આ એક ડિક્લેર કરેલું છે, જો દરેકમાં પાછળ સેમિકોલોન આવશે. પણ આ કોઈ સ્ટેટમેન્ટ નથી, વર્ડ મેઇન એ સેક્શન નું નામ છે એટલે ત્યાં છેલ્લે સેમિકોલોન નહીં આવે. સેમિકોલોન જો તમે કરશો તો એનો મતલબ સી એમ સમજશે કે મેઇન પૂરું થઈ ગયું અહીંયા, તો આગળ કઈ જશે જ નહીં. આગળ ગમે એટલું તમે લખ્યું હશે એનો કોઈ મિનિંગ જ નહીં રહે, મેઇન પૂરું થઈ ગયું એટલે અહીંયા મેઇન પછી સેમિકોલોન કરી શકાય નહીં. સેક્શન જ પૂરું થઈ ગયું, મેઇન સેક્શન તમે સેમિકોલોન આપો એટલે એ ન કરી શકાય. તો હવે એક આપણે સી પ્રોગ્રામ નું એક સેમ્પલ છે એ જોઈ લઈએ અને પછી, કારણ કે આપણી લિંક જળવાઈ રહે એટલા માટે, આમ તો ટાઈમ થઈ ગયો છે પણ લિંક જળવાઈ રહે એટલા માટે હું તમને એક પ્રોગ્રામ બતાવી દઉં. તો સેમ્પલ સી પ્રોગ્રામ જો આ ડોક્યુમેન્ટેશન સેક્શન જે સ્લેશ સ્ટાર જ્યાંથી શરૂ કર્યું ત્યાંથી ડોક્યુમેન્ટેશન સ્ટાર્ટ થયું, પછી તમારે જે લખવું હોય તે લખી શકો અને એનો એન્ડ અહીંયા આવી ગયો સ્ટાર અને
ફોરવર્ડ સ્લેશ એટલે અહીંયા એન્ડ આવી ગયો. આની પછી તમે જે કાંઈ લખો એ પછી કોમેન્ટ ન ગણાય, એ પછી એક્ઝિક્યુટ થાય. એક્ઝિક્યુટ કયું ના થાય, આ બે ની વચ્ચે જે કાંઈ છે, એટલે આટલો પાર્ટ જ તમારા માટે છે. હવે પછી આપણે જે લખીએ, અચ્છા કોઈ પણ લાઈન ની લાઈન માં તમારે છેલ્લે કોમેન્ટ લખવી હોય. કોમેન્ટ એટલે સી ના કમ્પાઈલર ને એની સાથે કઈ મતલબ નહીં, એની અંદર એરર હોય કે ના હોય કઈ જોવાનું કઈ છે. તો તમે એક લાઈન ચાલુ હોય એની અંદર તમારે કોમેન્ટ આવી રીતના, આ તો આખું સેક્શન છે પણ એક લાઈન ની અંદર કોમેન્ટ કરવી હોય તો આવું ડબલ સ્લેશ કરીને તમે કરી શકો. ડબલ સ્લેશ કરીને કરી શકાય. તો હવે આપણે જોઈએ છીએ સી ના પ્રોગ્રામમાં, આપણે પહેલી લાઈન પહેલું જે ઓલું ડોક્યુમેન્ટેશન સેક્શન પૂરું થઈ ગયું. આ કમ્પલસરી નથી, આ ન લખ્યું હોય તો ચાલે, પણ પછીનું સેક્શન જે લિંક સેક્શન એ તો થોડો અંશે કમ્પલસરી છે. શું કામ કે મેઇન ની અંદર જે કાંઈ તમે યુઝ કરો છો એના ઉપર આધારિત છે. તો મેઇન ની અંદર આપણે સ્કેન એફ પ્રિન્ટ એફ યુઝ કરવાના છીએ, એટલે આપણે લખીએ છીએ હેઝ ઇન્ક્લુડ એસટીડીઆઈઓ ડોટ એચ. આ શું છે? આપણું લિંક સેક્શન. પાઈ નો યુઝ કરવો છે આપણે, પાઈ નામનો કોન્સ્ટન્ટ યુઝ કરવો છે. તો એને ડિફાઈન પીઆઈ પાઈ, એની વેલ્યુ 3.14, પછી સેમિકોલન. આ એની મેથડ હતી એ આપણે કર્યું. આ કોમેન્ટ લખી, આ શું છે? ડેફિનેશન સેક્શન. બરાબર. તો ડબલ સ્લેશ કરીને કોમેન્ટ લખી શકાય, એટલે આનો આનો કોઈ મિનિંગ સી ના પ્રોગ્રામ માટે નથી. આટલું લિંક સેક્શન ને ડબલ સ્લેશ કરીને જે લખ્યું લિંક સેક્શન, એનો મિનિંગ સી ના પ્રોગ્રામ માટે નથી. સી ના પ્રોગ્રામ માટે આટલું જ મહત્વનું છે. ઓ વર્ડ મેઇન આમ જ લખવાનું, મેં તમને વાત કરી. કર્લી બ્રેકેટ સ્ટાર્ટ કરવાનો તે પણ વાત થઈ, કર્લી બ્રેકેટ ઓવર કરવાનો. આ જે સ્ટાર્ટ કર્યો હોય એ ઓવર કરવાનો. તો હવે પહેલો પાર્ટ આવે છે આપણો. મેઇન ની અંદર બે પાર્ટ છે, ડિક્લેરેશન પાર્ટ અને એક્ઝિક્યુટિવ એક્ઝિક્યુશન પાર્ટ. આપણો આ પ્રોગ્રામ જે છે શેનો છે? એરિયા ઓફ સર્કલ. એરિયા ઓફ સર્કલ, સર્કલ નો એરિયા ફાઇન્ડ કરવો છે. તો એના માટે કયા કયા વેરિયેબલ ની જરૂર પડે? રેડિયસ ની જરૂર પડે, રેડિયસ શું છે એ જાણવાની જરૂર પડશે. અને ફોર્મ્યુલા થાય પાય આર સ્ક્વેર, તો રેડિયસ જાણવી પડશે. પાઈ ને કોન્સ્ટન્ટ તરીકે ફિક્સ કરી દીધો ઉપર, અને પાઈ આર સ્ક્વેર થી જે કઈ આન્સર આવશે એને આપણે એરિયા કહેશું. એટલે એરિયા નામનો એક વેરિયેબલ લેશું અને રેડિયસ માટે આર નામનો વેરિયેબલ લેશું. આ બધું પોઈન્ટમાં હોઈ શકે એટલે ફ્લોટ લીધા છે. એટલે ફ્લોટ આર કોમા એરિયા સેમિકોલન. હવે આપણે યુઝરને કેવું છે કે ભાઈ રેડિયસ ની વેલ્યુ આપો, એન્ટર કરો. એટલે આપણે યુઝર ને કેવું છે, એટલે સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરાવવું છે. સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરાવવા માટે પ્રિન્ટ એફ ઇન્વર્ટેડ કોમામાં એન્ટર ધી રેડિયસ. આમાં કોઈ વેરિયેબલ નો યુઝ થતો નથી, માત્ર આપણી ટેક્સ્ટ નો જ યુઝ થાય છે. એન્ટર ધી રેડિયસ, યુઝર ની ટેક્સ્ટ નો ઉપયોગ થયો, કોઈ વેરિયેબલ નો ઉપયોગ થયો નથી. પ્રિન્ટ એફ માં નથી કરવો વેરિયેબલ નો ઉપયોગ, હજી તો એને ઇનપુટ કરાવવાનો છે, રીડ કરવાનું છે. એટલે આટલું ખાલી, એન્ટર ધ રેડિયસ બ્રેકેટ ઓવર સેમિકોલન. આ બધું કમ્પલસરી છે. સેમિકોલન, આ ઇન્વર્ટેડ કોમા, આની અંદર જે તમારે લખ્યું છે એમાં તમે ફેરફાર કરી શકો. એન્ટર ધ રેડિયસ માં ફેરફાર કરી શકો. હવે પછી રેડિયસ ની વેલ્યુ રીડ કરવી છે, એટલે રીડ કરવું મતલબ ઇનપુટ કરાવવું. ઇનપુટ કરાવવું એટલે સ્કેન એફ, સ્કેન એફ. પછી કંટ્રોલ સ્ટ્રીંગ આવશે, તો ઇન્વર્ટેડ કોમામાં કંટ્રોલ સ્ટ્રીંગ માં શું આવશે? આપણે જે વેરિયેબલ ઇનપુટ કરાવવો હોય એ વેરિયેબલ નો ટાઈપ, ડેટા ટાઈપ. તો આપણે વેરિયેબલ આર નામનો વેરિયેબલ રેડિયસ ઇનપુટ કરાવવું છે. રેડિયસ ની ટાઈપ આપી છે આપણે ફ્લોટ, એટલા માટે અહીંયા આવશે પર્સન્ટેજ એફ. તો કંટ્રોલ સ્ટ્રીંગ થઈ ગઈ આપણી પર્સન્ટેજ એફ. કોમા, એક જ વેરિયેબલ છે એટલે એક જ કોડ આવ્યો, બીજો કોડ ન આવ્યો. એમ્પરસન સાઇન કમ્પલસરી છે, એટલે એમ્પરસન સાઇન અને વેરિયેબલ નું નામ એટલે આર બ્રેકેટ ઓવર સેમિકોલન.
આપણે ઇનપુટ માટે આ રીતના લખશું. હવે આર ની વેલ્યુ મળી ગઈ આપણને, એટલે આપણે એરિયા ફાઇન્ડ કરી શકાય. એરિયાની ફોર્મ્યુલા શું છે? પાય આર સ્ક્વેર, એટલે કે પાય ઇન્ટુ આર ઇન્ટુ આર. આર સ્ક્વેર કેવી રીતે કરાય એ પણ આપણે પછી ફ્યુચરમાં જોશું, પણ અત્યારે આર ઇન્ટુ આર કરવાથી આર સ્ક્વેર થઈ જાય, એટલે પાય ઇન્ટુ આર ઇન્ટુ આર. તો એરિયા ઇક્વલ ટુ પાય પી આઈ, પાય ઉપર જે આપણે કોન્સ્ટન્ટ ડિક્લેર કર્યા તે, ઇન્ટુ આર ઇન્ટુ આર અને સેમીકોલન. હવે આમ કરવાથી જે કઈ એરિયાની વેલ્યુ આવી એને આપણે પ્રિન્ટ કરાવવી હોય, યુઝર ને કેવું હોય કે એરિયા આટલો આવ્યો, એના માટે પ્રિન્ટ એફ ઇન્વર્ટેડ કોમામાં ધ એરિયા ઇઝ, ધ એરિયા ઇઝ આપણી ટેક્સ્ટ છે, આવું આપણે પ્રિન્ટ કરાવવું છે. અને પછી એની વેલ્યુ પ્રિન્ટ કરાવવી છે એરિયાની. જ્યાં વેલ્યુ પ્રિન્ટ કરાવવી હોય ત્યાં કોડ આવશે, અહીંયા વેલ્યુ પ્રિન્ટ કરાવવી છે એરિયા ઇઝ પછી, તો અહીંયા એનો કોડ આવશે. કોનો કોડ આવશે? એરિયા પ્રિન્ટ કરા, એરિયા નામના વેરિયેબલનો. તો એરિયા નામનો વેરિયેબલ ફ્લોટ હતો, એટલે એનો કોડ આવશે પર્સન્ટેજ આ કોમા એરિયા. આ એરિયા ને કોરસ્પોન્ડિંગ કોડ પર્સન્ટેજ એફ, બરાબર, અને સેમિકોલન. તો આ થઈ ગયો પ્રોગ્રામ. આ એક પ્રોગ્રામ આપણે સેમ્પલ જોયું, લિંક આપણી જળવાઈ રહે એટલા માટે. નેક્સ્ટ ટાઈમ કાલે બીજા પ્રોગ્રામ જોશું અને એને પ્રેક્ટિકલી રન કરશું સીમાં. આ બીજો એક પ્રોગ્રામ છે એ આપણે કાલે જોશું, ત્રીજો છે એ પણ જોશું અને પ્રેક્ટિકલી એને રન પણ કરીશું. આજે આપણે આટલું રાખીએ, અટેન્ડન્સ લઈ લઈએ અને